મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ જવાહર નવોદયની 2020 ની જે પરીક્ષા છે એ મિત્રો તમે આજે આપીને આવ્યા છો. આશા રાખું છું કે ખૂબ સારું બધાનું પેપર ગયું હશે. ઘણા બધા બાળકોના વાલીના મને કોલ આવેલા કે સાહેબ પેપર ખૂબ જ સારું થયું, અને ખાસ જે ગણિત વિભાગ આપણે જેની ચિંતા થતી હતી એના ઉપર આપણે અલગ અલગ રોજ વિડીયો અને પગલા અને રિવિઝનના પણ આપણે જે પાઠની સિરીઝ અલગથી જ આપણે મૂકેલી હતી, તો મોટા ભાગના દાખલા મિત્રો છે એ આપણા વિડીયોની સાથે જોડાયેલા હતા. ખાસ કરીને મેં તમને ત્યારે પણ કીધું હતું ગણિતની અંદર મિત્રો રકમ બદલે છે, રીત બદલતી નથી. એટલે તમામ દાખલા મિત્રો આપણે આપણા વિડીયો જે અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલની અંદર આપણે જવાહર નવોદયનું ખાસ કરીને પ્લેલિસ્ટ હતું એમાં એના અંદર મોટા ભાગના દાખલાની રીત આવેલી જ હતી. બરાબર, તો ખાસ આજે આપણે એનું જ સોલ્યુશન છે, આજના જ પેપર લેવાયેલું છે એનું સોલ્યુશન આપણે અત્યારે વિડીયોના માધ્યમથી સોલ્વ કરીએ કે કેવા દાખલા. થોડુંક મિત્રો આપણને ખ્યાલ છે કે લેવલ તમારા અપ એવા 4-5 દાખલા તો ગણિતમાં હોય જ, પણ જો જેને મહાવરો કર્યો છે, જેને દ્રઢીકરણ કર્યું છે, જેને મહેનત કરી છે એવા બાળકોને એ દાખલા પણ આવડી ગયા છે. બરાબર, તો આજે આપણે આજના વિડીયોની અંદર ભાગ 1 ની અંદર એચ મિત્રો ખાસ યાદ રાખજો, જે જવાહર નવોદયનું પેપર સોલ્યુશન આપણે એચ કરી રહ્યા છીએ. તમારે કદાચ પાસે જી હોય અલગ અલગ પેપર હશે, પણ રકમ તો મિત્રો આગળ પાછળ હશે, તમે જોઈ લેજો. ખાસ તો સ્ટાર્ટ કરીએ, પહેલો દાખલો વધુ સમય નો લઈએ, અને હા મિત્રો શેર જરૂર કરી દેજો. ઓકે, પહેલો દાખલો 3.7/10 × 11/5 ભાંગ્યા 3/7 ગુણ્યા મિત્રો એક્સ બરાબર બરાબર 4/7. મિત્રો આ દાખલાની અંદર આપણે ખાસ કરીને એક્સ ની કિંમત, મિત્રો આ એક્સ ની કિંમત આપણે મેળવવાની થાય છે. તો કઈ નથી મિત્રો, અહીંયા પેલા મિશ્ર અપૂર્ણાંક છે ને આપણે સાદા અપૂર્ણાંક આપી નાખે, 11 તેરી 33 ને 7, 33 + 7 40, 40/11 × 11/5. મિત્રો અહીંયા ભાગાકાર છે એટલે આપણે ગુણાકાર કરવા હોય તો મિત્રો આ ઉપર જશે, એનું વ્યસ્ત કરવાનો 7/3 આવી ગયા ગુણ્યા એક્સ બરાબર 4/3. આટલું મિત્રો સ્ટેપ કરો એટલે આપણો દાખલો પૂરો થાય. મિત્રો 11 ઉડી ગયા, અહીંયા 5 × 8 = 40 મિત્રો 8 ઉપર આવી ગયા. અહીંયા કેટલા છે 8 × 6 8 × 7 બે નો ગુણાક 8 + 6 મિત્રો 56/3 ગુણ્યા એક્સ બરાબર 4/3. મિત્રો બીજું સ્ટેપ આપણે જોઈ શકો છો કે 8 × 7 નો ગુણાકાર 56 થાય છે. આપણે એક્સ ની કિંમત મેળવી છે મિત્રો, આ એક્સ મિત્રો બરાબર ની આ બાજુ વયા જાય તો આ 3 ઉપર જશે અને 4 નીચે આવશે. મિત્રો જો ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય, એ જ નિયમ મિત્રો 56/56. આ 3 ઉપર ગયા, 3/3, 4 નીચે આવ્યા બરાબર એક્સ. આપણી જવાબ એક્સ ની કિંમત હવે મિત્રો મળી જશે, 3/3 ઉડી ગયા. ઓકે, 14 × 56 એક્સ બરાબર મિત્રો આટલો સહેલો દાખલો આપણો પરીક્ષાનો હતો. બરાબર, એક્સ બરાબર 14 આવે છે. પહેલો એચ નંબર નું પેપર છે એનો પહેલો જે 41મો પ્રશ્ન હશે મિત્રો, આપણે 1 નંબર આપેલો છે એનો 41મો પ્રશ્ન, એનો જવાબ છે 14. ઓકે, એક્સ ની કિંમત આપણને મળે છે 14, સાદું રૂપનો મિત્રો દાખલો છે. બરાબર, અહીંયા દાખલો મિત્રો બીજો છે પંખીઓના એક ટોળાની અંદર. મિત્રો પંખીની તમને સંખ્યા આપેલી છે નહીં, આ મિત્રો જે સમીકરણ ચેપ્ટર હતું એના જેવું ધારીને મેં પણ આવા દાખલા મિત્રો આપણે કરાયેલા છે, ખૂબ પ્રેક્ટિસ કરેલી છે. પક્ષીના એક ટોળામાં 1/4 ભાગના પક્ષી નદી કિનારા પર છે. મિત્રો નદી કિનારાની વાત થઈ, નદી કિનારે કેટલા પક્ષી છે? 1/4 ભાગના. ઓકે, અને 1/5 ભાગના પક્ષી માળામાં, માળામાં કેટલા છે મિત્રો પક્ષી? 1/5 ભાગ. અને બાકી કેટલા પક્ષી મિત્રો છે? 22 પક્ષી છે, એ ખોરાકની શોધમાં છે, ખોરાકની શોધમાં ગયા છે. તો પ્રશ્ન મિત્રો સમજો, મેં તમને પણ વારે વારે કીધું હતું કે આ રકમ ખાસ વાંચવી. અહીંયા મિત્રો તો માળામાં કેટલા પક્ષી છે, માળાની અંદર 1/5 ભાગ આપેલો છે, પણ 1/5 કોના? તો આપણી પાસે કુલ પક્ષીની સંખ્યા હોવી જરૂરી છે. તો પક્ષી બરાબર આપણે એક્સ ધારીએ, પક્ષીની સંખ્યા બરાબર આપણે એક્સ ધારીએ, તો એક્સ ના કેટલા 1/5 નદી, તો એક્સ ના કેટલા 1/4 ભાગ મિત્રો શું છે? નદી કિનારે છે, પ્લસ માળામાં કેટલા છે? તો 5મો ભાગ છે પક્ષીના, તો 5મો ભાગ 1/5 વત્તા 22 મિત્રો ક્યાં ગયા? ખોરાકની શોધમાં ગયા છે. ઓકે, આ આટલી
પેલા તો આપણે બેઝિક બરાબર આટલી બેઝિક જો આપણી પાસે સમજ હશે મિત્રો તો આપણો દાખલો આ કરવો એકદમ સરળ થઈ જાય છે બરાબર આટલો દાખલો હશે તો મિત્રો આપણો દાખલો એકદમ સરળ થાય બરાબર કેટલા થાય છે x આ એક સમીકરણ આપણે સમજી લઈએ મિત્રો તો આપણો દાખલો ત્યાં સરળ બની જાય છે એક પંચમાંશ ભાગ પક્ષી ખાસ એક ચતુર્થાંશ ભાગ મિત્રો નદી કિનારે છે x ના મિત્રો કુલ પક્ષી ના એક ચતુર્થાંશ પછી કુલ પક્ષી ના મિત્રો એક પંચમાંશ ભાગ આપણે શું છે માળામાં છે અને 22 મિત્રો ખોરાકની શોધમાં કે બરાબર x આ બધાનો સરવાળો કરીએ હવે મિત્રો લસાઅ લેવાના છે 4 અને 5 ના લસાઅ 20 થશે તો અહીંયા 5 વડે ગુણશે તો 20 થશે મિત્રો બોર્ડ ઉપર અહીંયા ધ્યાન આપજો 5x વત્તા અહીંયા 4x થશે વત્તા મિત્રો અહીંયા 20 વડે ગુણીએ એટલે જો મિત્રો લસાઅ 20 આવ્યો છે 20 ગુણ્યા 22 કરી નાખો 2 0 0 2 2 4 440 મિત્રો કેટલા આવશે મિત્રો અહીંયા 440 ખાસ બાળકો થોડો આપણે સમજવાનું છે બરાબર જો છતાં પણ આપણે સ્ટેપમાં લઈએ ચાલો ને હાલો અહીંયા ધ્યાન આપી દો અહીંયા 20 લાવવા માટે 5 વડે ગુણીએ તો ઉપર 5 વડે ગુણવાના ઓકે અહીંયા 5 વડે 5 ને 4 વડે ગુણીએ તો ઉપર 4 વડે ગુણવાના વત્તાના વત્તા 20 ને મિત્રો અહીંયા ખાસ 20 વડે ગુણીએ ઉપર તો 20 વડે ગુણવા જ પડશે ઓકે બરાબર આપણને મળે છે x હવે મિત્રો અહીંયા જોઈએ 4 5x વત્તા 4x વત્તા મિત્રો 22 ગુણ્યા 20 કરીએ તો 440 આપણે જોઈએ અને છેદમાં આવે છે મિત્રો 20 બરાબર x તો મિત્રો આ 20x 20 છે બરાબર આ બાજુ જશે તો x નો શું થશે ગુણાકાર થશે અહીંયા બોર્ડ ઉપર જ મિત્રો ધ્યાન આપજો 5 વત્તા 4 એટલે 9x વત્તા 440 બરાબર 20 મિત્રો ભાગાકારમાં છે અહીંયા ગુણાકારમાં જશે તો 20 શું આવ્યો x આપણને મળે છે હવે આ 9x મિત્રો સરવાળો છે બાદબાકી થશે તો 440 બરાબર 20x ઓછા 9x 440 બરાબર 11x મિત્રો આપણે x એટલે પક્ષીની સંખ્યા જો મેળવવી હોય તો આ ભાગાકાર છે મિત્રો અહીંયા ગુણાકાર છે તો અહીંયા ભાગાકાર થઈ જશે 440 ભાગ્યા 11 બરાબર x તો અહીંયા 11 ચોક 40 મિત્રો 40x મિત્રો આપણો જવાબ મળી ગયો x આપણે પક્ષી બરાબર x થાય તો મિત્રો પક્ષી આપણને x 40 છે ઓપ્શનમાં મિત્રો 40 જવાબ આપણે ટિક કરી આવે તો આ દાખલો આપણો ખોટો પડે આપણે 40 પક્ષી નથી માંગ્યા ખાસ મિત્રો જોજો શું કીધું છે માળામાં કેટલા પક્ષી છે ઓકે માળામાં કેટલા પક્ષી છે તો માળામાં કેના તો કુલ પક્ષી કેટલા હતા 40 મિત્રો 40 તો માળાનો કેટલા ભાગ છે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ માળા માટે એક પંચમાંશ ભાગ માળામાં તો એને એક પંચમાંશ ભાગ એટલે આના કરે 5 વડે ગુણ્યા એક પંચમાંશ ભાગ 5 8 40 બરાબર 8 પક્ષી કેમાં છે માળામાં છે તો આપણો જવાબ મિત્રો ડી આવશે ખાસ મિત્રો ડી જવાબ છે 8 પક્ષી માળામાં છે 22 પક્ષી ખોરાકની શોધમાં છે અને એક ચતુર્થાંશ બરાબર જો કદાચ એમ પૂછ્યું હોય કે નદી કિનારે કેટલા છે તો 40 ગુણ્યા એક ચતુર્થાંશ 4 × 7 = 40 તો મિત્રો 10 પક્ષી નદી કિનારા પર હશે ઓકે પણ અહીંયા આપણે પરીક્ષાના પેપરમાં ખાસ બાળકો શું પૂછ્યું છે કે માળામાં કેટલા પક્ષી છે તો માળામાં 40 પક્ષીના એક પંચમાંશ ભાગ એટલે 8 પક્ષી માળામાં છે દાખલો મિત્રો સમજાઈ ગયો હશે હવે નેક્સ્ટ દાખલો કરીએ મિત્રો હવે ત્રીજો દાખલો કરીએ અમિતે એક ટેબલ 1200 માં ખરીદી તેને સમારકામના 200 રૂપિયા ખર્ચ્યા પછી 1680 માં વેચે છે તો નફો થાય કે ખોટ કેટલા ટકા મિત્રો નફો કે ખોટ અહીંયા મિત્રો ટકામાં પૂછેલું છે ઓકે અહીંયા આપણે સમજી લઈએ કે ભાઈ અમિતે 1200 રૂપિયામાં ટેબલ ખરીદ કિંમત છે શું છે ખરીદ કિંમત હવે 200 રૂપિયા એને ખરાજાત મિત્રો યાદ રાખજો ખરાજાત કોઈ પણ વસ્તુ તમે ખરીદતી વખતે જે ખર્ચો આપણે કરીએ છીએ એ પડતર ખરીદ કિંમતમાં એક થાય એટલે પડતર કિંમત થશે એટલે પડતર કિંમત મિત્રો અહીંયાથી કે 1400 રૂપિયા આપણે પડતર કિંમત છે વેચ્યું છે આપણે 1600 રૂપિયામાં એટલે નફો થશે નફો બરાબર 1680 માંથી આપણે કે ખાસ મિત્રો યાદ રાખો 1400 બાદ કરવાના 1680 આપણી શું છે મિત્રો વેચાણ કિંમત છે 1680 માં વેચે છે તો નફો થાય છે કેટલા ટકા એ આપણે શોધવાનું છે પણ મિત્રો અહીંયા ખાસ પેલા જોઈએ 1680 એટલે 280 રૂપિયા આપણે શું થયો ખાસ મિત્રો નફો થાય છે 1680 રૂપિયા વેચાણ કિંમત છે તો આપણી ખરીદ કિંમત કેટલી હતી 1400 તો નફો આપણને કેટલો મળ્યો ખાસ અહીંયા આપણે એ જોઈએ 280 રૂપિયા તો 1400 રૂપિયા આપણી મિત્રો પડતર કિંમત છે તો નફો આપણને કેટલો મળે છે 280 રૂપિયા 100 કેટલો મિત્રો આ ત્રણ રાશિ મૂકવાની છે ને આવા દાખલા આપણે પુષ્કળ કર્યા હતા મિત્રો અહીંયા જોઈ શકો છો 100 × 280 / 14 મીંડું મીંડું ઉદી ગયું 14 × 2 = 28
ઓકે આ 1400 મિત્રો અહીંયા અહીંયા ધ્યાન આપો મિત્રો 100 × 280/1400 મિત્રો 1400 છે ઓકે અહીંયા આપણે જોઈએ એક મિનિટ ઉગ્યું બીજું મિનિટ ઉગ્યું 14 × 2 = 10 × 20 20% મિત્રો અમિત ને નફો થાય છે 20% અમિત ને નફો થાય છે 1680 માં વેચે તો ટેબલ હવે મિત્રો આ દાખલો જે ચોથો પદાવલીની નિકટતમ લગભગ પરિણામ મિત્રો લગભગ નજીકની સંખ્યાના આધારે આપણે સાદુરૂપ આપવાનું છે એકદમ સરળ દાખલો છે તમને પોઈન્ટ આપેલા છે 49.6 આ રીતે મિત્રો તમને પ્રશ્ન પૂછેલો છે આને મિત્રો નજીકની સંખ્યા વડે આપણે જો દાખલો કરવો હોય તો આને આપણે 50 ગણી શકીએ / આ 10 - 7 / જો મિત્રો પોઈન્ટ પછીનો આંકડો 5 થી વધારે હોય તો આગલો ક્રમ આવે 29 પોઈન્ટ ને આપણે 30 લખી શકીએ / 5.1 ને 5 લખી શકાય 20.1 ને 20 લખી શકીએ હવે મિત્રો આનું તમારે સાદુરૂપ આપણો આપણો જવાબ થઈ જાય 50 × 10 એટલે 500 - 7 = 21 210 - 5 = 10 = 100 મિત્રો આપણે 500 માંથી મિત્રો 200 અને 100 એટલે 310 બાદ કરો એટલે જવાબ આપણો આવી જાય 500 - 310 190 મિત્રો આનો જવાબ આવે છે 190 રૂપિયા 190 નજીકની સંખ્યાનું જે પરિણામ છે મિત્રો 190 ઓપ્શન તમે જોઈ શકો છો આવા દાખલા મિત્રો એકદમ ઈઝી એકદમ સરળ છે મિત્રો તમે જો આનો ગુણાકાર કરવા જાશો તો ટાઈમ બગડે પણ આ ટ્રિક દ્વારા જો દાખલો કરશું આપણે તો દાખલો ઓછા સમયમાં ઝડપથી થઈ શકશે આ પણ દાખલો સાદુરૂપનો મિત્રો કાંઈ નથી અહીંયા મિત્રો જોઈ શકો છો 15 - 15 પછી મિત્રો એ ભાંગા છે ઓકે / 6 = x ની કિંમત છે 15 ના 15 - અહીંયા મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપીએ ભાગાકારમાં હોય તો નીચે વાય જશે 15 ઓકે / 6 આ રીતે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 15 × 1 = 15 એટલે 15 માંથી મિત્રો ખાસ 1 × 6 એટલે 15 × 15 = 15 એક આવ્યો 6 × 1 = 6 હવે મિત્રો 15 માંથી ખાલી તમારે 6 જ બાદ કરવાના 15 માંથી 6 બાદ કરો 9 x = આપણને કિંમત કેટલી મળે છે 9 મળે છે એકદમ સરળ દાખલો છે સાદુરૂપનો તમે કરી શકો છો 15 / 15 એટલે 1 જવાબ આવ્યો 1 × 6 કર્યો 6 જવાબ આવ્યો 15 માંથી 6 બાદ કર્યો તો 9 એકદમ મૌખિક દાખલો થઈ શકે છે ત્યાર પછીનો દાખલો મિત્રો થોડો છઠ્ઠો દાખલો વિચારે એવો છે શું છે શરત વાંચીએ એક ચોરસ તથા લંબચોરસની પરિમિતિ સમાન છે પહેલા તો મિત્રો આ ચોરસની વાત કરીએ અહીંયા બોર્ડ ઉપર મિત્રો ધ્યાન આપશો તમે આ ચોરસની વાત કરીએ ઓકે આ લંબચોરસ બંનેની પરિમિતિ મિત્રો પરિમિતિ એટલે બહારની સપાટી શું કીધું છે બધી સમાન છે હવે ચોરસની એક બાજુ મિત્રો ચોરસની એક બાજુનું માપ 16 મીટર છે એટલે ચારે બાજુ સરખી એટલે 16 બાજુ થઈ લંબચોરસની લંબાઈ તમને આપી લંબાઈ કેટલી આપી છે 18 આપી છે ઓકે લંબાઈ 18 છે પહોળાઈ આપણે શોધવાની પહોળાઈ આપણને ખબર છે નહીં તો મિત્રો આ રીતે દાખલાને જ્યારે આવા દાખલા હોય તો આ રીતે આપણે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીએ પહેલા તો ચોરસની પરિમિતિ ઓકે બરાબર લંબચોરસની પરિમિતિ આ એક સામાન્ય સૂત્ર ચોરસની પરિમિતિ 4 × લંબાઈ થાય લંબચોરસની પરિમિતિ 2 × લંબાઈ વત્તા પહોળાઈ મિત્રો આ રીતે આપણે સૂત્રની જ મદદથી સોલ્વ કરશું 4 × લંબાઈ ચોરસની લંબાઈ કેટલી આપી છે 16 આ 16 લખ્યા લંબચોરસની લંબાઈ કેટલી આપી છે આપણને 18 આપી છે પહોળાઈ આપણને ખબર છે ને એટલે પહોળાઈ બરાબર આપણે લખી નાખીએ પહોળાઈ ઓકે હવે મિત્રો આપણો દાખલો મિત્રો સોલ્વ થઈ ગયો આ જે મિત્રો છે 2 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જાય 4 × 16 / 2 = 18 વત્તા પહોળાઈ આ દાખલો મિત્રો આપણો અહીંયા સોલ્વ થઈ જાય છે તમે જોઈ શકો છો ઓકે 2 × 2 = 4 16 × 2 = 32 મિત્રો 16 × 2 = 32 - 18 આ બાજુ આવી જાય બરાબર પહોળાઈ પહોળાઈ બરાબર મિત્રો આપણને 32 માંથી મિત્રો 18 બાદ કરો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 = 14 પહોળાઈ બરાબર મિત્રો આપણને કેટલી મળે 14 મળે છે જો લંબાઈ બરાબર જો લંબચોરસની પરિમિતિ અને પરિમિતિ અને ચોરસની પરિમિતિ સમાન હોય જો લંબચોરસની આ ચોરસથી તમને લંબાઈ આપે તો એના આધારે તમારે લંબચોરસની પહોળાઈ ગોતવાની હોય તો આનો જવાબ મિત્રો 14 આવે છે જે તમે ઓપ્શનમાં તમે દાખલામાં જોઈ શકો છો ઓકે 14 આનો જવાબ આવે છે હજુ પણ મિત્રો થોડાક દાખલા છે જોઈ લઈએ મિત્રો હવે આપણે 7મો દાખલો કઈ સંખ્યા 50 25 ની
મિત્રો 25 ની બરાબર નથી. મિત્રો અહીંયા ઘણા બાળકો ભૂલ કરી આવે, રકમ ને વાંચે નહીં તો દાખલો આવડતો હોય તો ખોટો થાય. મિત્રો અહીંયા કઈ લોજિક છે, તમારે ઓપ્શન માંથી કયું, કઈ એ બી સી ડી માંથી કઈ સંખ્યા છે એનો જવાબ છે સાદું રૂપ આપો તો 25 થતો નથી. મિત્રો જો નથી શબ્દ છે, ઓકે. અહીંયા તમે જુઓ છો 25, અહીંયા 50 છે. મિત્રો 50 માંથી 100 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવે, 100 ભાગ્યા 4, ઓકે. 100 નો ચોથો ભાગ એટલે 25 આવશે. મિત્રો તો 50 ઓછા 25 એટલે 25 જવાબ આવે છે, તો આ તો 25 થાય છે. અહીંયા મિત્રો જો એ મૌખિક કરીએ તો 20 ભાગ્યા 4 તો 5 જવાબ આવે, 20 વત્તા 5 એટલે 25, આમાંય 25 આવે જવાબ, ઓકે. સી ની વાત કરીએ છીએ તો મિત્રો 10 વત્તા 5 દુ 10, 10 માંથી 5 બાદ કરો તો પણ 25 થાય છે. પણ ડી ની અંદર મિત્રો જોઈએ છે 24 વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 એટલે 24 વત્તા 2 26 એટલે આપણો જવાબ મિત્રો શું આવે છે, ડી. ખાસ મિત્રો ડી આપણો જવાબ આવે છે. ડી ની અંદર જે સાદું રૂપ આપો છો તો 25 થતું નથી, ઓકે, નથી કીધું છે. ત્યાર પછી 6 અંકની મોટા મોટી સંખ્યા અને 5 અંકની મોટા મોટી સંખ્યા વચ્ચે મિત્રો ખાસ અંતર પૂછ્યું છે. દાખલો દર વખતે તો 6 અંક હોય તો 6 નવડા લખી નાખો, આંખો બંધ કરીને આપણે શીખવાડેલું છે. અને 5 નવડા, 5 અંકની મોટા મોટી અંતર પૂછ્યું હોય તો બાદ બાકી કરવાની થાય છે. આનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. મિત્રો એકદમ ઈઝી દાખલો છે, તમે કરજો અને મને કોમેન્ટમાં આપજો. હવે 175 ગ્રામના 10% ના 5%, આ દાખલો પણ મિત્રો આપણે ટકાવારી જયારે લીધી ત્યારે સમજાવેલું છે. 175 ના 10% એટલે છેદમાં 100 આવશે, ટકાવારી હોય એટલે એના 5% એટલે 5 ના છેદમાં પણ આપણે 100 મૂકી દઈએ. દાખલો મિત્રો ત્યાં જ આપણો પૂરો થાય. એક મિનિટ ગયું. અહીંયા 175 ગુણ્યા 5 કરો, 25 વધી પડી 2, 5 સત્તા મિત્રો 5 સત્તા 35 36, 37 નો 7 વધી પડી 3, 5 એકા 5 6, 7 ને 8 કેટલા આવ્યા મિત્રો, 875 ના છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. મિત્રો આનું સાદું રૂપ, જો મિત્રો છેદમાં 10 હોય, 100 હોય કે 1000 હોય તો આપણે કીધું તો એને દશાંશ પૂર્ણાંક ફેરવી નાખો. કેટલા આંકડા પછી પોઈન્ટ આવે, 1 2 3, તો 1 2 3 આંકડા પછી પોઈન્ટ 0.875 મિત્રો તમારો ઓપ્શનમાં હશે, તમે જોઈ શકશો, ઓકે, 0.875. ત્યાર પછી મિત્રો તમને અવયવ, મેં તમને કીધું 32 ના અવયવની સંખ્યા પૂછે અથવા તમને અવયવ આપે અને એમાં તમારે કીધું હોય કે તમે શોધવાના 640 ના અવિભાજ્ય અવયવ આમાંથી ક્યાં છે, તો મિત્રો તમે એને 640 ના દાખલાને આ રીતે અવયવ પાડી પણ દાખલો કરી શકો છો. પણ મિત્રો સરળ, આ બધાનો ગુણાકાર કરતા 2 2 4 4 2 8, 8 2 16, 16 2 32, 32 ગુણ્યા 5 કરો, 5 2 10 નું શું વધી પડી, 1 5 3 15, નેક્સ્ટ 16 160 થાય છે. આપણે કીધા ને 640, એનો મતલબ કે આપણે આ રીતે ગુણાકાર કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 ડી જવાબ છે મિત્રો, ડી આનો. ખાસ જોજો, 2 2 4 4 2 8, 8 2 16, 16 2 32, મિત્રો અહીંયા સુધી 32 સુધી રાખીએ. પછી ખાસ અહીંયા બાળકો ખાસ આપણે ધ્યાન રાખજો 2 2, કારણ કે દરેક જગ્યાએ બગડા બગડા છે એટલે ભૂલ થવાની સંભાવના રહે, અથવા તમે આ રીતે જોડી બનાવીને ગુણાકાર કરી શકો. આ 2 2 4 છે, આનો 4 થાય, આનો 4 થાય, આનો 10 થાય. આ રીતે પણ તમે જવાબ શોધતી વખતે જો ઉતાવળ ન કરો તો આ રીતે પણ તમે કરી શકો, તમને જે રીતે ફાવે તે રીતે, ઓકે. ચોકે ચોકે 16 મિત્રો અહીંયા થાય, ચોકે ચોકે આ બંને નો ગુણાકાર કેટલો થાય, ચોકે ચોકે 16, 10 ગુણ્યા મિત્રો કરી નાખીએ 10 ગુણ્યા 4, તો 40 ને 16 4 64 એટલે 640 મિત્રો આનો જવાબ આવી ગયો આપણે કીધું હોય તો. આ રીતે ગણિત છે મિત્રો, જો ઉતાવળ કરવામાં જાય તો આપણા માર્ક કપાય અને મેરિટ મનાવી, એટલે શાંતિથી અને રકમને વાંચીને કરીએ તો આ બધા જ દાખલા એકદમ ઈઝી હોય છે, ઓકે મિત્રો. તો આપણે પહેલો ભાગ એ પૂરો કર્યો, હજુ પણ બીજા 10 દાખલા નેક્સ્ટ કાલે આપણે મોર્નિંગમાં આપી દઈશું. મિત્રો હું પણ દૂરથી થાકીને આવ્યો છું એટલે ખાસ આજે એક ભાગ મૂકી દઉં. અત્યારે ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ખાસ વિડીયો મૂકો, એટલે સોલ્યુશનના ભાગે અત્યારે જ મેં એક વિડીયો આપને મૂકેલો છે. હવે કાલના દિવસે જ તમને મોર્નિંગમાં જ ભાગ 2 આપી દઈશું અને આકૃતિનું પણ સોલ્યુશન મૂકી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો. આશા રાખું છું કે તમામ મિત્રોનું પેપર સારું ગયું હશે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, જય ભારત.